કાજલ બેન, દરેક માતા પિતા પોતાની દીકરીને સારા સંસ્કાર આપે છે, એ બાળપણથી માંડી અને મોટી થાય ત્યાં સુધી. તમે હમણાં વાત કરી કે અહીંયા પાછળ યંગસ્ટર બેઠા છે, તમે તમારી પણ વાત કરી લંડન ગયા ત્યારે દીકરીની વાત, તો દરેક માતા પિતા જે સારા સંસ્કાર આપે દીકરીને, તો દીકરીની પણ ફરજમાં આવે છે ને કે પોતાના માતા પિતાએ આપેલા સંસ્કારની ફરજો બજાવી, એ વિશે પ્લીઝ બે શબ્દ તમે કહો. એમ દીકરાની પણ ફરજમાં આવે છે, દરેક માતા પિતાની આશાઓ જે હોય છે તમે કહેશો તો વધુ સારી રીતે સમજી શકશે. એટલે હું શું કહું આમાં, પણ અગત્યની વાત એ છે કે સંસ્કાર આપણે શેને કહીએ છીએ? મંદિર જવું અને બે હાથ જોડવા એને તમે સંસ્કાર કહો છો? તો હું નથી કહેતી. આપણે છોકરાઓને કહીએ કે મોટા છે પગે લાગ, એ જ માણસને એણે અમુક રીતે વર્તતો જોયો છે એને પગે લાગવાનું મન નથી થતું. એ તમારું માન રાખવા કદાચ ઝૂકી પણ જાય પણ એની ભીતર આદર નથી. હું એવું અંગત રીતે માનું કે સંસ્કાર છે ને એને એક જ વાક્યમાં જો ડિફાઇન કરવા હોય ને તો સંસ્કારનું એક જ વાક્ય એ છે કે તમારા સિવાયના લોકો પણ જીવે છે ને તમારા પછીના લોકો પણ જીવવાના છે. આ જે સમજી જાય ને સંસ્કારી. મોટા ભાગના લોકોનું ચારિત્ર છે ને એ પબ્લિક પ્લેટફોર્મ પર જુદું હોય છે. એકાંતમાં તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. એટલે મા બાપને પણ બાળકો, મા બાપ એમ કે સંસ્કાર જુઠ્ઠું નહીં બોલવાનું, આ સંસ્કાર. પણ એ જ પિતા એ જ મિનિટે ફોન ઉપાડીને એમ કે હું રાજકોટમાં નથી, હું તો મુંબઈ છું. તો તમે કયા સંસ્કારને મહત્વ આપશો, તમે જે કહ્યું તેને કે જે કર્યું તેને? બહુ અઘરું છે સર, સંસ્કાર વિશે આ યંગસ્ટર્સને કશું કહેવું બહુ અઘરું છે, કારણ કે આપણે એમની સામે આદર્શ દાખલો પૂરો નથી પાડી શક્યા. આપણી આખી પેઢી એમને એ નથી આપી શકી જે આપણને આપણા મા બાપે આપ્યું છે. આપણે બહુ પૈસા કમાવામાં સમય વેડફ્યો, આપણે બહુ આપણા સંતાનો માટે ઘણું મૂકી જઈશું, મકાનો, દુકાનો, બીજી બધી વસ્તુઓ, પણ ક્યાંક કશેક એ અનુસંધાન તૂટી ગયું છે. ગમે કે ન ગમે આ સત્ય છે. બહુ બધા મા બાપને મેં એવા જોયા છે કે છોકરાઓને બધી જ છૂટ આપે, અમે તો અમારા બાળક સાથે પહેલી શરાબ અમે અમારા ઘરમાં અમારા દીકરાને બિયર પીવડાવ્યો. નોટ બેડ, સારી વાત છે. અગત્યનું એ છે કે પીવડાવીને એને એવું કહેવું જોઈએ કે દૂધ બહુ પૌષ્ટિક પીણું છે, બહુ શુદ્ધ પીણું છે, પણ ઘડો ભરીને પી જાઓ ને તો જાડા થઈ જાય. પ્રમાણભાન નથી શીખવી શક્યા પેઢીને, બહુ અગત્યનું છે આ. પ્રમાણ શીખવવું અગત્યનું છે. પામતા શીખવ્યું, માપતા ના શીખવ્યું. ક્યાંક આપણે પણ ગુંચવાયા છીએ. એટલે મારે એ લોકોને કંઈ નથી કહેવું, કારણ કે આ બહુ ઇન્ટેલિજન્ટ પેઢી છે અને બહુ ટ્રાન્સપરન્ટ પેઢી છે. મને બહુ ગમે છે આ નવા છોકરાઓ, ચોખ્ખા છે. નહીં તો નહીં, હા તો હા, દંભ નથી. એમની પાસે એક અદ્ભુત શબ્દ છે જે મને બહુ ગમે છે, બ્રેકઅપ. સાહેબ, મુક્ત થતા પણ આવડવું જોઈએ. આ પેઢીને જે રીતે મુક્ત થતા, બ્રેકઅપ થયા પછી પણ ક્યાંક મળી જાય ને તો એના બોયફ્રેન્ડને કહે કે પેલો ત્યાં બેઠો છે ને મારો એક્સ છે. બધું કુલડીમાં ગોળ ભાંગીને ગોટાળા કરીને પાસ છે ના પાસ છે ને આવું કહીને છોકરી પરણાવી દે ને પરણ્યા પછી ખબર પડે કે ના પાસ હતી ને પાસ હતી ને વિવાહ પહેલા કરેલા હતા ને. આવું કઈ કરતી નથી આ પેઢી. સ્ત્રી પુરુષની મૈત્રી વિશે સ્પષ્ટ છે, આઈ લવ યુ નો અર્થ વિલ યુ મેરી મી નથી થતો. એક પેઢી એવી હતી કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી. આ પેઢી એવું નથી કહેતી. એમના લગ્ન જુદા છે, એમનો પ્રેમ જુદો છે, એમની દોસ્તી જુદી છે, એમની વર્ક રિલેશનશીપ અલગ છે. બધું છૂટું પાડીને જીવે છે. ક્ષીર નીરનો વિવેક છે. મને બહુ ગમે છે આ પેઢી. હું એમને કંઈ નહીં કહું, કારણ કે હું કદાચ આ પેઢી જેવી હોત ને તો બહુ સુખી હોત. આપણે જિંદગી દંભમાં કાઢી સાહેબ. ગેપ તો નહોતો આ, આપણે બેલ બોટમ, સાહેબ આપણે બેલ બોટમ પહેરતા હતા ત્યારે આપણને આપણા મા બાપ નહોતા કહેતા કે વરવું લાગે છે.
દરેક પેઢી, સી જનરેશન ટુ જનરેશન દેર ઇઝ ગોઈંગ ટુ બી અ ગેપ. ધીસ ગેપ ઇઝ વેરી ઓબ્વિયસ બીકોઝ વી આર અવેર જનરેશન એન્ડ દે આર અવેર દેન અસ. આપણા મા બાપ બિચારા ઘેર રહેતા હતા, કોઈ આપણી પાછળ આવતા નહોતા. આપણે જૂઠું બોલીએ તો જૂઠું, સાચું બોલીએ તો સાચું, આપણે જે કહીએ તે સ્વીકારી લેતા હતા. હવે આપણે એમના મોબાઈલ ચેક કરીએ છીએ. આપણા મા બાપ પાસે ચેક કરવા માટે મોબાઈલ હતા નહીં. ખોટું બોલાસ, આ ફેસબુક પર તે લખ્યું છે. હવે આપણા મા બાપ ફેસબુક જ નહોતી, ક્યાં ગોતે આપણને. ટ્યુશન જાઉં છું એમ કહીને નદી કિનારે છોકરી સાથે બેઠા હોય તો ક્યાં બિચારા ઘરમાંથી નીકળવાના હતા. આ તો તરત સાંજના છેડે પહેલા એ સેલ્ફી અપલોડ કરી હોય એટલે કે તું ક્યાં ટ્યુશન ગયો હતો, તારી સેલ્ફી તો ફેસબુક પર છે. બધું ટ્રાન્સપેરન્ટ થઈ ગયું, જગત બદલાઈ ગયું છે. પણ તમે વિચારો તો તમને સમજાય. સર, મને બહુ ગમે છે આ પેઢી એટલા માટે કે તમે એને એમ કહો ને કે ઈશ્વર પગે લાગ એટલે તમને પૂછે કેમ. હવે આ કેમનો તમે જવાબ આપો. આ પેઢી બે જ ચીજોને નમે છે, એક જ્ઞાનને અને બીજી નિર્દંભતાને. તમે જો સાચા છો, ટ્રાન્સપરન્ટ છો, તમે રૂપાળા નથી, તમે પૈસાવાળા નથી, તમે કંઈ નથી, તો પણ આ પેઢી તમને નમે. કેમ? કારણ કે એનું સીધું કનેક્શન તમારા હૃદય સાથે થાય છે. આ પેઢી કાંઈ સમજતી નથી, માત્ર પ્રેમ સમજે છે, શુદ્ધતા સમજે છે. ચોખ્ખી ના પાડે તમને, કોઈ ગેરસમજ નથી. હું નહીં કરું આવું કહી દે તમને. આપણે એવું કહેતા હતા કે હા હું લેતો આવીશ, પછી પાછા આવીને એમ કહીએ કે હું ભૂલી ગયો. આ એમ કે હું નહીં જાઉં ટમેટા લેવા. પતી ગઈ વાત. પછી જાઉં છું, થોડી વાર રહીને જાઉં છું, પછી લાવી આપીશ ને નહીં લાવ. આવું કઈ નહીં, ટમેટા લેવા હું નહીં જાઉં. પતી ગયા, હવે તમારે જે કરવું એ કરો ટમેટા વગર. અને બીજું કે એ શાકમાં ટમેટા માંગતું નથી જો ન જાય તો. એ બે પેન્ટમાં એ ચલાવે ને 22 જીન્સમાં એ ચલાવે. આ એકદમ જબરજસ્ત પેઢી છે. એને તમે બે જ જીન્સ આપો ને 4 ટી શર્ટ આપો, એ ચલાવીને બતાવે, એ તમારી પાસે માંગશે નહીં. અને તમે એને વોર્ડરોબ ભરીને કપડા આપો તો એ પણ એન્જોય કરશે. તમે નક્કી કરો 500 રૂપિયા અઠવાડિયે, સાહેબ એ અઠવાડિયાના 500 રૂપિયામાં ચલાવીને બતાવે તમને. અને તમે એને 5000 રૂપિયા આપો તો એ વાપરી શકે, એને એનો એ ભય નથી. ક્યાં વાપરવા એવું ગોતવા નહીં જાય. બહુ જબરજસ્ત પેઢી છે. મને તો આ પેઢી એટલી ગમે છે. છે એમની સાથે પ્રશ્નો, પણ એમાં ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. આપણે દિશા નથી બતાવી શક્યા. એમના હીરો સલમાન ખાન છે, એમની પાસે હીરો નથી. એમના ફાધર્સ એમના હીરો નથી થઈ શક્યા. સો વી હેવ ટુ ગો ધેર ઓલ્સો. 76 એટલે કેટલા, એવું છોકરું પૂછે ત્યારે માં એમ કે એને ગુજરાતી નથી આવડતું. ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ, પ્લીઝ ડોન્ટ બી હેપી અબાઉટ ઇટ. આપણો પ્રોબ્લેમ એ છે કે એને ગુજરાતી નથી આવડતું એમ કહીને આપણે હસીએ છીએ. એક વર્ષનું બાળક ઘરમાં હોય અને કોઈ આવે એટલે કે ચલો બેટા પોએટ્રી બોલીને બતાવો, આ ટેલેન્ટ શો છે. એને નથી બોલવી, એ ના પડે મારે નથી બોલવી. તને આવડતી જ નથી, એને શું ચેલેન્જ કરો છો તમે? આપણે એને ક્યાં લઈ જઈએ છે? આમ અમસ્તા ટીવી જોતા જમતું હોય છોકરું તો મમ્મી એમ ટીવી નહીં જોવાનું, ટીવી નહીં જોવાનું. પછી મમ્મી ની બેનપણી આવે એટલે કે જા જઈને ટીવી જો. વોટ આર વી ટેલિંગ ધેમ? વોટ ઇઝ ધી સિગ્નલ દેટ વી આર ગિવિંગ ધેમ? આમ આપણે એમ કે દાળ ભાત શાક રોટલી નથી ખાતા, દાળ ભાત શાક રોટલી નથી ખાતા. અને જે મિનિટે એમ કે મારે નથી ખાવું એટલે મમ્મી કે પાસ્તા કરી આપો, ખાવા દો, બે દિવસ નહીં ખાય, ત્રીજા દિવસે ઓટોમેટિક આવીને દાળ ભાત શાક રોટલી ખાશે. ફરિયાદ કરો છો અને ફરિયાદની સાથે એ ફરિયાદનું સોલ્યુશન નથી જોઈતું, તમને આ ફરિયાદો ઊભી રાખવી છે. સો વી કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. બટ આઈ લવ ધીસ જનરેશન. And if there is something wrong with them, we are responsible. We are responsible. We should take that responsibility on our shoulders. That's what I think. If anybody can change something, this is the generation. Sahib, a generation kyaan ek kachro nathi fenkti. A generation prem thi line ma ubhi rahe chhe. આ જનરેશન ક્યાંય કાર્ડ ફ્લેશ નથી કરતી. હું કોનો છોકરો છું એવું એમને કહેવું જ નથી હોતું.
વોટ્સએપ મોકલે, એ તો આપણે મોકલીએ છે. આ પેઢીને કશું અમર નથી કરવું, એમના પ્રેમ પત્રો એ વોટ્સએપ પર છે, ખોલી ખોલીને વાંચવાના નહીં, પતે એટલે ડિલીટ ચેટ. ટાટા, વોટ અ વન્ડરફુલ વે ઓફ લિવિંગ લાઈફ. નેક્સ્ટ મોર્નિંગ ન્યૂ લાઈફ, ન્યૂ ડે, ન્યૂ થિંગ્સ. આઈ લવ ઇટ.